चलो केम छो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच में पर्यावरण में पहला चेप्टर की चर्चा करता था इंद्रिओ विषे। तो यहाँ आप स्लोथ जे छे आप विशेषता जो कि 18 कलाकनी ऊँघ तो करे छे, पण ए वृक्ष पर ऊंधा लटकीने ऊँघ करे छे, बराबर। तो हवे तमने एक टेक्स्टबुक में तमे जोशो तो ऊँघवानो समय तमने आवी रीतना अलग अलग घड़ियाल आपेली छे। नीचे प्राणीनुं नाम आपेलुं छे, आपणे एना उपरथी कहेवानुं छे क्यू प्राणी केटली कलाक सूवे छे। तो हवे तमने गरोड़ी छे बधाने मैं खबर छे, मैं काले चर्चा करेली हती। गरोड़ी जे छे ए शियाळानी ऋतुमां ऊँघे छे, तो ए केटली कलाक थाती हशे, बराबर, ए तमारे मने कहेवानुं छे। चलो हवे बीजा प्राणीओनी आपणे चर्चा करीए, नहीं खबर पड़े तो पछी हूँ तमने एनी चर्चा करीश, बराबर। शियाळानी ऋतुमां ए सूवे छे, एटले आपणे जेटली टाइम शियाळो होय ए तमे एवी रीतना काउंट करी शको, नहींतर हूँ तमने ए झूममां पाछू रिपीट कराईश। चलो गाय छे आ 24 કલાકની ઘડિયાળ છે, એટલે એક ખાનાને બે કલાક ગણો એટલે 1, 2, 3, બરાબર, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 12 ખાના થયા। તો આ બે ખાનામાં તમારે કલર પૂરેલો છે, દેખાય છે ને આવી રીતના, બરાબર। તો બે ખાનામાં એકને બે કલાક ગણો તો 2 ને 2, 4, તો ગાય જે છે એ 4 કલાકની ઊંઘ લે છે। સેમ એવી જ રીતના અજગરમાં જો આને 2 ગણો, બરાબર, 3 બાદ થાય, બરાબર, 3 ખાના એટલે 6, 24માંથી 6 બાદ કરો એટલે કે 18 કલાક ઊંઘ કરે છે, 18 કલાક આવી રીતના ગણી શકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18, બરાબર, તમને આપેલું છે। જીરાફ જોવો જોઈએ તો કે એક જ ખાનામાં કલર કરેલો છે, તો જીરાફમાં લખો એ 2 કલાકની ઊંઘ કરે છે। એના પછી છે બિલાડીમાં જોવો જોઈએ કેટલા ખાનામાં કલર છે, તો કે 1, 2, 3, 4, 5 ને 6 ખાનામાં કલર પૂરેલો છે। એક ખાનાને 2 કલાક ગણવાનું, 6 દુને 12, બિલાડી 12 કલાકની ઊંઘ કરે છે। તો કે અલગ અલગ પ્રાણીઓ કેટલા સમય જાગે છે અને કેટલો સમય ઊંઘે છે એ આપણને ખબર પડી ગઈ, બરાબર છે। તો કે 24 કલાક હોય એમાંથી ગાય 20 કલાક જાગે છે, 4 કલાક ઊંઘે છે, ખબર પડી જાય। એવી રીતના કોઈ પણ પ્રાણીનું પૂછે તો આપણને ખબર હોવી જોઈએ। ચલો હવે વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે। વાઘ જે છે એ રાતે સરસ રીતે જોઈ શકે છે। વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે, તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે। હવા હોય તેમાં હલનચલન અને ધ્રુજારી એટલી સંવેદનશીલ છે। વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં તે મદદ પણ કરે છે। વાઘની સાંભળવાની ઇન્દ્રિયો એટલી તીવ્ર છે, સાંભળવાની એટલે કાન, કે પાંદડાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજને અલગ પાડી શકે છે। વાઘના કાન અલગ દિશામાં ફરી શકે છે અને ચારેય બાજુથી વાઘના કાન એટલા એની ઇન્દ્રિયો મજબૂત છે કે બધું ચારેય બાજુથી સાંભળી શકે છે। વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, અને અલગ અલગ કાર્યો માટે શિકાર માટે, બરાબર, પછી કાંઈ બીજો અવાજ કાઢવો હોય તો એ પણ કરી શકે છે। જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરે, વાઘણને એને બોલાવ્યું અથવા તે ગુસ્સામાં છે તો એ ગર્જના કરી શકે છે, અને ઘૂંટકી પણ શકે છે। તેની ગર્જનાનો અવાજ 3 કિમી સુધી સંભળાય છે, 3 કિલોમીટર સુધી વાઘ એવી ગર્જના કરે કે એનો અવાજ સંભળાય છે। વાઘ સૌથી સાવધ પ્રાણી છે, એટલે કે એકદમ સંવેદનશીલ, સાતક, એટલે તમને જુઓ કોક છે ને, અમુક જો આપણે એવું હોય કોક ટચ કરશે તો આપણને તરત જ શું થાય, આપણે કહેવાય ને સંવેદનશીલ છીએ, તરત જ આપણે જાગી જઈએ, અથવા તો આપણે કોઈ બાજુમાં બેઠું છે આમ ટચ કરે તો આપણે એકદમ સંવેદન થઈ જઈએ આપણી આંખમાં, હજી તો કોઈ ખાલી તમને આપણી આંખ એટલી સંવેદન હોય, તમને ખાલી કોઈ આમ કરશે ત્યાં તમે બી જાશો, હજી તો આમ મારવાનું આવે, આ હાથ આમ થાય ને તો આપણી પા પણ તરત નીચે પડી છે, બરાબર, એમ વાઘ એક સાવધ પ્રાણી છે। છતાં પણ આજે વાઘનું અસ્તિત્વ જોખમમાં છે, તમને ખબર છે વાઘ સિંહ બધા આપણા દેશમાંથી એની વસ્તી ઓછી થઈ રહી છે। જંગલમાં વાઘના અસ્તિત્વ પરના જોખમ વિશે શું કામ જોખમ એના ઉપર જોખમ છે, બરાબર છે, એ પણ તમે ઘણી વખત તમે ન્યૂઝમાં ને એમાં જોયું હશે,
બરાબર. પછી આ તમારે ચેનલ આવે છે પ્રાણીઓની, એમાં પણ તમે જોયું હશે શું મનુષ્ય પણ પ્રાણી માટે જોખમી છે. ઘણી વખત જો જંગલોનો નાશ થાય છે તો આપણે મનુષ્ય જ કરીએ છીએ, બરાબર. મોટા બિલ્ડિંગો, તમારે ડેમ એવું કંઈ બનાવવું છે તો આપણે જંગલોનો નાશ કરીએ છીએ, એના લીધે આ બધા પ્રાણીઓ પણ જોખમમાં થાય છે. પછી શિકાર કરે છે ઘણા બધા પ્રાણીઓનો, એના લીધે પણ વાઘ સિંહ જેવા પ્રાણીઓનો નષ્ટ થતા રહ્યા છે. આ છે કેટલા બધા પ્રાણીઓ મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગોને વેચવામાં આવે છે. વાઘ અને સિંહનું ચામડું જે છે એ ઘણી બધી રીતે ઉપયોગી છે, એટલે મનુષ્ય એને મારી એનું ચામડું વેચે છે, આના લીધે પણ નષ્ટ થતા જાય છે. હાથીને તેના દાંત માટે, ગેંડાના તેના શિંગડા માટે, વાઘ મગર અને સાપને તેમની ચામડી માટે, કસ્તુરી મૃગને તેનામાં રહેલી કસ્તુરી માટે મારી નાખવામાં આવે છે. જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેઓને શિકારી કહે છે, શિકાર કરી દે. ચા સાપનું આપણે જોયું હતું જ આપણે બીજા ચેપ્ટરમાં, સાપ જે છે એને મારી એનું ઉપરનું ચામડું જે છે એ આપણે ચામડાની વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ, એટલા માટે વાઘને, મગરને અને સાપને મારી અને એનું ચામડું ઉપયોગ કરે છે. પછી હાથીના દાંત, તમને બધાને ખબર છે એ ઉપયોગમાં આવે છે, એટલે એને મારી નાખે અને દાંતનો ઉપયોગ કરે. આવા બધા કાર્યોને લીધે આજે આપણા દેશમાંથી આ બધા પ્રાણીઓ ધીમે ધીમે નષ્ટ થતા જાય છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલા પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમનામાં કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. લુપ્ત થઈ જવું એટલે પછી એનું કોઈ રહેશે જ નહીં, એમ કે એ પ્રાણીઓ ડાયનાસોર છે, તમને બધાને ખબર છે લુપ્ત થઈ ગયેલું પ્રાણી છે, કે હવે એ પછી જોવા નથી મળતું. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. એમાં કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ધાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાડિયા રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કચ્છનો અખાત અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં, એ માટે સુરક્ષિત. જો એમાં કાંઈ પણ હાનિ પહોંચાડે, બરાબર, કોઈ પ્રાણીઓનો શિકાર કરે, કોઈ પ્રાણીઓને લઈ જાય તો એના માટે ગુનો ગણાય છે. ચાલો હવે આપણે, તમને બધાને ખબર છે કે આ આ વિશે આપણે ચર્ચા કરી ગયા કે પ્રાણીઓ પોતાની સંવેદનાથી, સૂંઘથી, કોઈ અવાજથી, કોઈ જોઈને સામેવાળા વ્યક્તિને પ્રાણીઓ જે છે ઓળખી શકે છે, કોણ કેટલી કલાક ઊંઘે છે એના વિશે આપણે જોયું. હવે તમારે આમાં બીજું એ વસ્તુ કે વાઘના જે આપણે ઉપયોગ જોયા, કોઈ પણ પ્રાણીનો ઉપયોગ, મેં હમણાં જ કીધું ગેંડા છે તો એના શિંગડા કામ આવે એના માટે એને મારી નાખે છે, મગર છે તો એની ચામડી કામ આવે એટલા માટે એને મારી નાખે છે. તો તમારે હોમવર્કમાં કયા પ્રાણીનું કયું અંગ કામમાં લેવા માટે શિકારી લોકો જે છે એને મારી નાખે છે અને પછી એના શરીરના અંગોનો ઉપયોગ કરે છે, તો એ તમારે રફ બુકમાં શોધીને લખવાનું છે, બરાબર. આના સિવાયના ઘણા બધા એક્ઝામ્પલ હશે, એ પણ તમારે લખવાના છે. બીજી વસ્તુ, આપણે ચેપ્ટર નંબર 2માં તમને મેં મોજામાંથી સાપ બનાવતા શીખડાવ્યો હતો, બરાબર. આમાં આપણે કાગળમાંથી એક સરસ મજાનો ડોગી બનાવશું, બરાબર, એટલે કૂતરો. તો એના માટે તમારે એક જાડો કાગળ, પેન્સિલ, કાતર અને સ્કેચપેન, બરાબર, આટલી વસ્તુ જોશે. જો કોઈને આ આવડતો હોય બનાવતા, બરાબર, તો મને બનાવી અને ઝૂમ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરશું, નહીતર પછી હું કરાવીશ, બરાબર છે. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, વધારાનું કંઈ રહી જશે આપણે ઝૂમ લેક્ચરમાં એની ચર્ચા કરશું, બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ, હવે પછીના લેક્ચરમાં આપણે આગળ જોશું. ચલો, થેન્ક યુ.